નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? મજામાં છું. હવે આપણે 11 વિગ્રહની અંદર સરખે સરખા મૂળાક્ષરોને કરી અને જોડકા એના લીધે દોરી અને જોડકા કરેલા. હવે આપણે આ વખતે આ વિગ્રહની અંદર નીચેના તમને સૂચના બતાવી છે કે નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે ઊંધી દોરીને જોડો. યુનિટ છે 18. તો તમને કેવા સરસ ચિત્ર આપણને પુસ્તકમાં દોરીને બતાવ્યા છે. પહેલું ચિત્ર શેનું છે? સન. પછી બીજું ચિત્ર વી. ત્રીજું ચિત્ર અમ્બ્રેલા. ચોથું ચિત્ર ક્રિસમસ. પાંચમું ચિત્ર અહીંયા બતાવ્યું છે બીજા ખાનામાં વેન. પછી એની નીચેનો જે ચિત્ર છે એ છઠ્ઠું ઝીબ્રા. પછી મંકી અને છેલ્લે છે ટોપ. તો તમે જુઓ છો કે અહીંયા તમને મેં ટોટલ 8 ચિત્ર તમારા પુસ્તકની અંદર જો દોરીને બતાવેલા છે. એની સામે એના મૂળાક્ષરો લખેલા છે. તો એ પ્રમાણે જ આપણે સરસ રીતે એના જોડકા કરવાના છે. તો આપણે જોઈએ તો પેલો મૂળાક્ષર કયો લખ્યો છે, કોણ કહેશે? સરસ, યુ. તો અહીંયા આપણે લખીએ. ત્યાર પછીનો બીજો મૂળાક્ષર કયો છે? એક્સ. સરસ, અહીંયા આપણે લખીએ એક્સ. ત્યાર પછીનો મૂળાક્ષર કયો છે? એસ. એસ પછીનો મૂળાક્ષર કયો બતાવ્યો છે? યુ. અહીંયા તમે જુઓ સામેના પેજ ઉપર તો સૌ પ્રથમ પેલો મૂળાક્ષર આપણને બતાવ્યો છે એમ. એની પછી તમે કહેશો કયો મૂળાક્ષર છે? સરસ, ટી. ટી પછીનો કયો મૂળાક્ષર લખીને તમને બતાવ્યો છે? વી. વી પછીનો કયો મૂળાક્ષર બતાવ્યો છે? ઝેડ. આવી રીતે તમે પુસ્તકની અંદર ચિત્રો પેલા દોરેલા છે સરસ મજાના, અને એની સામે એના મૂળાક્ષર લખેલા છે. તો તમારે મારી સાથે જે રીતે બોર્ડ ઉપર જોડું એ જ રીતે તમારે પુસ્તકમાં પેલા જોડવાના છે. તો આપણે એસ છે આપણે એના સ્પેલિંગ બોલીને પણ જોડી શકીએ અને ખાલી મૂળાક્ષર જોઈને પણ જોડી શકીએ. તો સૌ પ્રથમ એસ છે તો આપણે એસ ને સન સાથે જોડશું. પછી નવ મૂળાક્ષર કયો છે? નીચે કોણ કહેશે? અહીંયા યુ છે. આપણે યુ ને આપણે જોડશું અમરેલા સાથે. આવી રીતે યુનિયન અમરેલા સાથે જોડીએ. પેલું ચિત્ર સાનું હતું તો બે સાથે જોડ્યા. પછી છે ક્વી, આપણે ક્વી ને ક્યુ સાથે જોડીએ. અને છેલ્લે છે ક્રિસમસ ટ્રી, એને આપણે જોડશું એક્સ સાથે. એવી રીતે આપણે આ ડમડા કોઈ પણ રીતે જોડતા તો જોડી જ શકીએ. તો સૌપ્રથમ આપણે પેલા ડમડામાં જઈએ એમ. તો આપણે એમને ક્યાં ચિત્ર સાથે જોડશું? મંકી સાથે. તો અહીંયા આપણે એમને મંકી સાથે જોડ્યું. ત્યાર પછી આપણને બતાવ્યો છે ટી. તો ટી ને આપણે ક્યાં ચિત્રની સાથે જોડવાનો છે? ટોપ સાથે. પછી આને આપણે સ્પેલિંગ થી પણ બોલશું એટલે તમને સ્પેલિંગ આવડે, મૂળાક્ષર ઓળખતા આવડે અને ચિત્ર સાથે જોડતા આવડે. પછી વી છે. તો અહીંયા આપણે સેમ ચિત્ર બતાવ્યું છે વેન. તો વી એ એન, વેન. એવી રીતે ઝેડ. તો ઝેડ ઈ ડી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. તો જાણ્યા તમે જે રીતે આપણે ચિત્ર અહીંયા બોર્ડ પર દોર્યા ને એ રીતના તમારે પણ ઘરે દોરવાના છે. આ નાતાલ નું વૃક્ષ છે.
तो प्रथम सनु चित्र छे, त्यार पछी पीनू छे, त्यार पछी अम्ब्रेलानू छे, त्यार पछी क्रिसमस ट्री छे, अहीं जोईए तो पेला बेन छे, पछी झीब्रा, मंकी अने टो। तो अहीं मैं तमने बोर्ड पर आठ चित्र दोरी एना मूळाक्षर सामे लखेला छे, एनी साथे तमने मैं कई रीते जोड़ा ए तमने अहीं शीखवाड्यो। आनी पछी जो तमने थोड़ा वधारे चित्र दोरीने पण તમને મેં અગાઉ તો યાદ જોતા કરાવેલા છે, પણ આજ પાછા મેં એક વાર રિપીટ કરી વધારાના થોડાક જોડતા તમને કરાવું છું। તો જુઓ આપણે દોરીએ, અહીંયા એક પરમ ચિત્ર દોરીએ, આ રીતે તમારે મસ્ત दौरवा एलिफंट पछी आपणे चित्र दोरीए। હવે અહીંયા આપણે જોઈએ તો આની સામે આપણે મૂળાક્ષર લખીએ તો બી, પછી ઈ, જે, ને કે। આ રીતે અમે મૂળાક્ષર તમને લખીને બતાવ્યા, આ તો તમને થોડું વધારાનું કરાવું છું, આ કે રફ નોટમાં મમ્મી અથવા પપ્પાને કહેવાનું આપણને ચિત્ર દોરી દે, અને પછી આપણે એના જોડકા કરવાના કે આપણને મૂળાક્ષર ક્યાં ચિત્ર સાથે જોડવા એ ખબર પડે। તો જો આપણે બી છે, બીને આપણે ક્યાં ચિત્ર સાથે જોડવાના થાય છે, બેટ સાથે। તો અહીંયા આપણે જોઈએ બી એ ટી બેટ। હવે ઈ છે, ઈને આપણે એલિફન્ટ સાથે જોડવું, તો ઈનો આપણે સ્પેલિંગ પણ બોલીએ તો કે ઈ એ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ, એટલે હાથી। જે જે યુ જી, છ એટલે ઊંચો, ત્યાર પછી એ એ ડબલ બી એન ઈ એપલ એટલે સફરજન। તો આ રીતે આ મેં વધારાનું તમને જોડવું શીખવાડ્યું, આ તમારે રફ નોટમાં ઘરે પ્રેક્ટિસ કરવાની છે, ચિત્ર દોરવાના, પછી એના મૂળાક્ષર લખવાના, અને ત્યાર પછી આપણે એના જોડકા કરવાના છે। તો રફ નોટની અંદર તમારે આવી રીતે કરવાનું છે। તો હવે મારી સાથે બધાએ પેલી એબીસીડી બોલવાની છે, એ બી સી ડી ઈ એફ G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z। તમને આની અંદર તમારું પુસ્તક છે એની અંદર તમને ખોલીને તમે પણ બોલી શકો, જોઈ જોઈને તો તમે ચિત્રકાર એડિશન બોલતા પણ આવડે। તો આપણે એ પણ એક વાર બોલી લઈએ, એનો એનું બોલીએ તો કે એ ફોર એ પર, બી ફોર બેટ, સી ફોર એટ,
फोर डॉग, ई फोर एलिफेंट, एफ फोर फैन, जी फोर गन, एच फोर हेन, आई फोर इनपुट, जे फोर जग। तो तमारे आवी रीते छे ने आखी एबीसीडी तमारे बोलवानी छे। पाछळनो पेज जुओ અને એબીસીડી તો આપણે દરરોજ બોલવાની, પછી એના સ્પેલિંગ દરરોજ બે સ્પેલિંગ આપણે પાકા કરવાના, લખવાના અને પછી એને પાકા કરવાના। હવે કે નો સ્પેલિંગ આપણે બોલીએ, કે કે ફોર કાઈટ, એ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓક્સ, પી ફોર પેન, યુ ફોર વ્હીલ, R for rate, S for sun, T for top, સામે જુઓ, U for umbrella, V for van, W for watch, X for Christmas tree, Y for cake, Z for zebra। તો તમે લોકો મારી સાથે આપણે એના સ્પેલિંગ પણ એક વાર બોલી, તો એનો સ્પેલિંગ આવશે એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન। પછી બી નો સ્પેલિંગ બોલીએ, બી એ ટી, બેટ એટલે બેટ। સી નો સ્પેલિંગ, સી એ ટી, કેટ એટલે બિલાડી। ડી નો સ્પેલિંગ, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો। ઈ નો સ્પેલિંગ, એલિફન્ટ એટલે હાથી। હવે એફ નો સ્પેલિંગ, એફ એ એન, ફેન એટલે પંખો। જી નો સ્પેલિંગ, જી યુ એન, ગન એટલે બંદૂક। એચ નો સ્પેલિંગ, એચ ઈ એન, હેન એટલે મરઘી। આઈ નો સ્પેલિંગ, આઈ એન કે પી ઓ ટી, ઇમ્પોર્ટ એટલે સાઇન ઓફ ખડ્યો। જે નો સ્પેલિંગ, જે યુ જી, જગ એટલે કુંજો। હવે આપણે બોલશું કે નો સ્પેલિંગ, કે આઈ ટી ઈ, કાઈટ એટલે પતંગ। એલ નો સ્પેલિંગ, એ આઈ ઓ એન, લાયન એટલે સિંહ। એમ નો સ્પેલિંગ, એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો। એમ પછી આપણે બોલીએ એન, એ ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો। પછી આપણે બોલીએ કોનો સ્પેલિંગ, ઓ એક્સ, ઓક્સ એટલે બળદ। પી ઈ એન, પેન એટલે કલમ। ક્યુ નો સ્પેલિંગ, ક્યુ યુ આઈ ડબલ એલ, ક્વીલ એટલે પીછું। આર નો સ્પેલિંગ, આર એ ટી, રેટ એટલે ઉંદર। એસ નો સ્પેલિંગ, એસ યુ એન, સન એટલે સૂર્ય। પછી ટી નો સ્પેલિંગ, ટી ઓ પી, ટોપ એટલે ભરડો। પછી યુ નો સ્પેલિંગ, યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી। વી નો સ્પેલિંગ, વી એ એન, વેન એટલે વેન। ડબલ્યુ નો સ્પેલિંગ, ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ। પછી ક્રિસમસ ટ્રી નો સ્પેલિંગ, એક્સ એમ એ એચ ટી આર ડબલ ઈ, ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ। ક્રિસમસ ટ્રી એટલે ક્રિસમસ ટ્રી ટ્રી કહેવાય અને નાતાલ વૃક્ષ પણ કહેવાય। વાય નો સ્પેલિંગ, વાય એ કે, એક એટલે એક। અને ઝેડ નો સ્પેલિંગ આપણે છેલ્લો બોલીએ, ઝેડ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા। તો આવી જ રીતે તમારે એ થી ઝેડ સુધીના સ્પેલિંગ પણ ઘરે પાકા કરવાના છે। અને તમે જ્યારે અહીંયા સ્કૂલમાં આવશો ત્યારે હું તમને બધાને સ્પેલિંગ પૂછીશ, પછી એબીસીડી પૂછીશ, બધું જ તમને આવડવું જોઈએ। અને દરરોજ આપણે હોમવર્ક પણ રેગ્યુલર સ્કૂલમાંથી જે આપવામાં આવે તમારે કરવાનું છે। હમણાં તો તમે સ્કૂલે આવતા નથી એટલે ઘરે આપણે દરરોજ અડધી પોણી કલાક દિવસે એનો હોમવર્કનો ટાઈમ કાઢી અને હોમવર્ક કરવાનો, અહીંથી જે કરવામાં આવે એ પ્રમાણે કરવાનું છે।
तो हवे आपणे पछीना वीडियो में मळशुं, आवजो।